जय श्री राम। प्रकरण 4 द्विघात समीकरण ना प्रश्न में आगे बढ़िए तो मोटा व्यास वाला नळ और नाना व्यास वाला नळ द्वारा एक टाकी संपूर्ण बल भरता 9.3 अष्टमांश कलाक लागे छे, એટલે કે 9.3 75 ના છેદમાં 8 કલાક લાગે છે। તો બંને નળનો અલગ અલગ સમય આપણે એટલે કે કલાકો આપણે શોધી આપવાના છે અલગ અલગ। તો મોટા વ્યાસ વાળા નળ અને નાના વ્યાસ વાળા નળમાં આપણે ધારીએ, ધારો કે નાના વ્યાસ વાળા નળ થી ટાંકી ભરાતા એક્સ કલાક લાગે છે। નાના વ્યાસ વાળો જે નળ છે એક્સ કલાકમાં ટાંકી પૂરેપૂરી ભરે છે, તો મોટા વ્યાસ વાળો નળ છે એ 10 કલાકનો ઓછો સમય લે છે। તો હવે મોટા માટે લખીએ આપણે કે નાના વ્યાસ વાળા નળ થી મોટા વ્યાસ વાળા નળ દ્વારા ટાંકી ભરતા 10 કલાક સમય ઓછો લે છે। તો મોટા વ્યાસ વાળા નળને આ ટાંકી ભરતા કેટલા કલાક લાગે, માટે મોટા વ્યાસ વાળા નળ થી ટાંકી ભરાતા એક્સ માઇનસ 10 કલાક લાગે છે। આ એક્સ કલાકમાં ટાંકી ભરી આપે છે, મોટા વ્યાસ વાળો નળ એક્સ માઇનસ 10 કલાકમાં ટાંકી ભરી આપે છે, અને આ બંનેને ટાંકી ભરતા 75/8 કલાક લાગે છે, એટલે 1 કલાકનું કામ આપણે શોધવું પડે। અહીંયા લખીએ કે નાના વ્યાસ વાળા નળે 1 કલાકમાં ભરેલી ટાંકી બરાબર 1/x ભાગ 1/x ભાગની ટાંકી 1 કલાકમાં ભરી કાઢે છે। એવી જ રીતે મોટા વ્યાસ વાળા નળે 1 કલાકમાં ભરેલી ટાંકી બરાબર 1/x માઇનસ 10 મો ભાગ ની ભરાય છે। તો એનો મતલબ એવો થયો કે અહીંયા વ્યસ્ત પ્રમાણ તમારે લેવાનું હોય છે। હવે જ્યારે આપણે બંનેનું વ્યસ્ત પ્રમાણ લીધું છે, તો એ બે નળ ભેગા મળીને જે ટાંકી ભરે છે, તો 1 કલાકમાં ભેગા મળીને ટાંકી કેટલી ભરશે એ લખીએ। બંને નળ 1 કલાકમાં ભરેલી ટાંકી બરાબર 1/x પ્લસ 1/x માઇનસ 10, આ બંને નળ સાથે મળીને 1 કલાકમાં આટલી ટાંકી ભરી કાઢે છે। હવે એને કીધું છે કે આ ટાંકી સંપૂર્ણ ભરાતા 9.3/8 નો સમય લાગે છે, કે બંને નળ દ્વારા ટાંકી 9.3/8 બરાબર 9.72 × 3.75 × 8 કલાક ભરી શકે છે। તો અહીંયા સંયુક્ત કામનો દર 1 કલાકનો છે, 1/x પ્લસ 1/x માઇનસ 10, આ 1 કલાકમાં કરેલું કામ છે, ટાંકી ભરતા એને સમય લાગે છે 75/8, એ બંને જો ગુણાકારમાં લઈ લે તો સંપૂર્ણ એક ટાંકી
કેટલા કલાક બરાબર એક કલાક ગુણ્યા લાખથી કલાક બરાબર 1 થાકી હવે આ 75 ના છેદમાં 8 ગુણાકાર ના ઓલી સાઈડ લઈએ તો 1 ના છેદમાં x 1 ના છેદમાં x 10 બરાબર ભાગાકાર ના 8 લુસમાં ગુણાકાર માં હોય જશે 1 સાથે ને 75 હોય જશે ભાગાકાર 8 ના છેદમાં 75 આ બાજુ લઈને બરાબર 0 કરીએ અથવા આ બાજુ આપણે લસાઅ લઈએ તો અહીં લસાઅ થશે x x 10 ના છેદમાં x ત્યાં એટલે x 10 આ 1 સાથે ગુણાશે પ્લસ x ના છેદમાં 10 અહીંયા ત્યાં છે એટલે x અહીંયા ગુણાશે બરાબર 8 ના છેદમાં 75 x x 2x 10 સાદું રૂપ આપતા નીચે ગુણાકાર કરતા x વર્ગ 10x બરાબર 8 ના છેદમાં 75 ક્રોસ ગુણાકાર કરી નાખ તો 75 ને તમારે 2x 10 સાથે ગુણવા પડે 75 ગુણ્યા 2x 10 બરાબર 8 ને તમારે x વર્ગ 10x જોડે ગુણવા પડે અહીંયા આપણે ગુણાકાર કરીએ કૌંસ ખોલી નાખીએ તો 150x 75 ગુણ્યા 10 750 બરાબર 8x નો વર્ગ 80x 8x નો વર્ગ જો આ બાજુ લાવશું તો માઇનસ માં જશે એટલે આ બંને રકમ આપણે સામેની સાઈડ એટલે કે જમણી સાઈડ લઈ જઈએ તો 8x નો વર્ગ માઇનસ 80x એમના ને વત્તા 150x આ બાજુ જાય એટલે માઇનસ 150x માઇનસ 750 આ બાજુ જાય એટલે પ્લસ 750 બરાબર 0 સજાતીય પદ બંને ભેગા કરી લઈએ તો 8x નો વર્ગ માઇનસ 150 મે 80 ઉમેરીએ એટલે 230 માઇનસ 230x વત્તા 750 બરાબર 0 750 ગુણ્યા 8 કરવા પડે પછી 230 ના કોઈ અવયવ આપણે મેળવીએ કે જેમાં સરવાળો કે બાદબાકી 230 આવે તો એના માટે આપણને બહેતર છે કે દ્વિઘાત સમીકરણની રીત એટલે કે દ્વિઘાત સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ વિવેચક મેળવીએ અને આલ્ફાને બીટા એટલે x બરાબર -b વત્તા √b/2 એટલે કે આલ્ફાને બીટા વાળું સૂત્રનો ઉપયોગ કરીએ તો આ સમીકરણને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દઈએ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશું એટલે a બરાબર 8 b બરાબર -230 અને c બરાબર 750 મળે એ આપણે આશે તો a બરાબર મને રકમ પ્રાપ્ત થઈ છે 8 b બરાબર મને મળે છે -230 અને c બરાબર મળ્યું મને 750 c બરાબર 750 મળ્યું તો અહીંયા આપણે ડેલ્ટા વાપરીએ એટલે કે વિવેચકનું સૂત્ર છે ડેલ્ટા બરાબર v સ્ક્વેર માઇનસ 4 વિવેચક v સ્ક્વેર માઇનસ 4 ac માં આવે આપણે કિંમતો મેળવીએ તો v બરાબર v ની કિંમત છે માઇનસ 230 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા a 8 ગુણ્યા c 750 વિવેચક મેળવવાનો એક કા વધી જશે કે માઇનસ 230 નો વર્ગ આપણે કરીએ તો માઇનસ ના તો પ્લસ થઈ જશે પણ 230 ગુણ્યા 230 કરવું પડે 230 ગુણ્યા 230 તમારે ન કરવું હોય તો 23 નો વર્ગ તમને આવડતો હોવો જોઈએ એટલે 23 નો વર્ગ 529 અને 1 મહિનાનો વર્ગ 2 મહિના માઇનસ 4 8 32 એને ગુણ્યા 750 તમે કરો એટલે ફી તમને 24000 મળે હવે બાદબાકી કરીએ 52900 માંથી 24000 કાઢી
એટલે 28000 અને 900 આગળ જતા આપણે વર્ગમૂળમાં વિવેચકની જરૂર પડે તો આપણે 28900 નું વર્ગમૂળ મેળવીએ તો 28900 નું વર્ગમૂળ આપણે સહેલાઈથી મળે કારણ કે આપણે ફક્ત 289 નું વર્ગમૂળ મેળવવાનું 289 નું વર્ગમૂળ 70 બે મીટર નું વર્ગમૂળ 1 મીટર આ રીતે રૂટ ડી આપણને 170 મળી જાય છે હવે આપણે બે ઉકેલ શોધવા છે એટલે આપણે આલ્ફા ને બીટા ને લઈએ પણ x બરાબર માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2 તથા x બરાબર માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન 2 લઈએ એટલે કે આલ્ફા ને બીટા લઈએ આપણે x લઈએ છે હવે x બરાબર માઇનસ માઇનસ 230 વત્તા વર્ગમૂળમાં d ને લખી શકીએ આપણે એટલે કે વર્ગમૂળમાં d આપણે અહીંયા લઈ લીધેલું છે એટલે 170 વર્ગમૂળ કાઢી છેદમાં 2 ગુણ્યા 8 માટે x બરાબર માઇનસ માઇનસ પ્લસ 230 પ્લસ 170 નીચે 2 ગુણ્યા 8 આટલું 16 નથી કરતા એમના બરાબર આપણે છેદ ઉડાડવામાં સરળતા રહે 230 વત્તા 170 જો બે ભેગા કરી નાખો તો 400 છેદમાં 2 ગુણ્યા 8 8 એક 8 8 પંચા 40 ને બિંદુ ઉપર 50 આવ્યા 50 ને જો બે વડે ભાગું તો મને મળે છે 25 એટલે x બરાબર 25 બીજા જવાબમાં જઈએ તો x બરાબર b ની કિંમત માઇનસ 230 એટલે માઇનસ માઇનસ 230 માઇનસ 170 બે ગુણ્યા 70 x બરાબર પ્લસ 230 માઇનસ 170 અને 8 ગુસવો x બરાબર 170 230 માંથી જાય એટલે 60 ના છેદમાં 100 30 નું 60 8 નું 16 એ બધું બરાબર છે પણ અહીંયા આપણે ભાગાકાર કરી નાખીએ તો x બરાબર 3.75 મળે x બરાબર 25 પણ પ્લસ મળ્યા x બરાબર 3.75 પણ પ્લસ મળ્યા તો અપૂર્ણાંકમાં અહીંયા જે 3.75 આવ્યા છે એ જવાબ માન્ય ગણાય છે કે કેમ એના માટે આપણે જોઈએ કે હવે જો x બરાબર 60 ના છેદમાં 16 લઈએ તો આપણી શરત હતી કે x માઇનસ 10 મોટા વ્યાસ વાળા ગણની કલાક એમાં જો તમે 3.75 માઇનસ 10 કરો તો જવાબ 0 કરતા નાનો થઈ જાય અને જવાબ 0 કરતા નાનો થઈ જાય તો ટાંકી ભરવાની વાત તો આપણે કરી જ ના શકીએ કારણ કે રોડમાં જવાબ હોય એટલે x બરાબર 60 ના છેદમાં 16 લઈ શકીએ નહીં એટલે હવે x બરાબર ફરજિયાત આપણે 25 કલાક લેવાની થશે એટલે એનો અર્થ એવો થયો કે નાના વ્યાસવાળા નળથી 25 કલાકમાં ટાંકી ભરાશે જો નાના વ્યાસવાળા નળને ટાંકી ભરતા 25 કલાક લાગે તો મોટા વ્યાસવાળા નળને ટાંકી ભરતા કેટલો સમય લાગે એ તમે ગોતી કાઢ્યો એનો જવાબ છે x માઇનસ 10 x માઇનસ 10 માં 25 માઇનસ 10 લખો એટલે 25 માઇનસ 10 એટલે મળે તમને 15 એટલે અહીંયા તમે લખી શકો કે મોટા વ્યાસવાળા નળ ટાંકી 15 કલાકમાં ભરાશે તો નાના વ્યાસવાળા નળથી 25 કલાક અને મોટા વ્યાસવાળા નળથી 15 કલાક જેટલો સમય લાગે છે જોઈએ હવે બીજો દાખલો બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો
સરવાળો 468 મીટર સ્ક્વેર છે જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો આના પહેલા જે આપણે આપણે દાખલો ગણ્યો અને અત્યારે જે આપણે આ દાખલો લઈ રહ્યા છીએ આ બંને દાખલા કોઈ પ્રશ્ન માટે ખૂબ જ અગત્યના છે એટલે વિદ્યાર્થી મિત્રો વારંવાર વિડિયો જોઈને જે કાંઈ સમજ ન પડે ને મેં તમને નંબર આપેલો છે એના ઉપર તમે ફોન કરીને પણ પૂછી શકો છો પણ બંને દાખલામાં બરાબર ધ્યાન આપજો નાના ચોરસની પરિમિતિ મોટા ચોરસની પરિમિતિનો તફાવત 24 છે નાનાનું ક્ષેત્રફળ અને મોટા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર આપેલો છે તો આની શુભ શરૂઆત આપણે બહુ ધ્યાનથી કરવાની હોય છે કે આમાં બંનેની લંબાઈ શોધવાની કીધી છે એટલે આપણે નાના ચોરસથી શરૂ કરી ધારો કે નાના ચોરસની બાજુની લંબાઈ x મીટર છે ચોરસને ચોરસ એટલે કે જેની ચારે બાજુ સરખી હોય એટલે કોઈ એક બાજુ લખવાની જરૂર નથી ચારે બાજુ સરખી જોઈએ ચારે બાજુમાં x મીટર છે એવું આપણે ધારીએ તો આના ઉપરથી આપણને બે જવાબ ધારવા ઉપરથી મળી ગયા માટે નાના ચોરસની પરિમિતિ ચોરસ નાનું હોય કે મોટું હોય ચોરસની પરિમિતિનું સૂત્ર તો તમને આવડતું હશે બોલો જે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે 4 ગુણ્યા લંબાઈ તો લંબાઈને આપણે x ધારીએ એટલે 4x મીટર આપણને નાના ચોરસની પરિમિતિ મળી ગઈ એના ઉપરથી આ 24 તફાવત ઉમેરતા મોટા ચોરસની પરિમિતિ આપણને મળી જશે તો હવે આપણને નાના ચોરસનું ક્ષેત્રફળ પણ મળી જાય કે નાના ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ક્ષેત્રફળનું સૂત્ર ચોરસનો પાયા સ્ક્વેરનો કે વર્તુળની પૂછતો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ તો લંબાઈ આપણે શું ધારી છે x એટલે x નો વર્ગ મીટર સ્ક્વેર આ નાના ચોરસનું ક્ષેત્રફળ આપણે તો નાના ચોરસનું બધું કામ આપણે કરી ગયા લંબાઈ ધારી લીધી પરિમિતિ મેળવી લીધી ક્ષેત્રફળ મેળવી લીધું આગળ જતા આપણને કામ આવશે હવે જઈએ મોટા ચોરસમાં તો પરિમિતિનો તફાવત 24 મીટર છે એટલે પરિમિતિને જ પહેલા પકડીએ મોટા ચોરસની પરિમિતિ બરાબર નાના ચોરસની પરિમિતિ તફાવત 24 એટલે નાના ચોરસની પરિમિતિ જે 4a એમાં જો હું 24 ઉમેરી દઉં તો 4x + 24 મીટર એ મોટા ચોરસની પરિમિતિ થાય હવે જો મને મોટા ચોરસની પરિમિતિ મળી ગઈ હોય તો મોટા ચોરસની બાજુ મળી ગઈ માટે મોટા ચોરસની બાજુની લંબાઈ બરાબર ચોરસને બાજુ કેટલી હોય એ કે સાહેબ 4 ચારે કેવી હોય સરખી એટલે મેં લખ્યું પરિમિતિ ભાગ્યા 4 ચારે બાજુ સરખી હોય તો 4x + 24 ના ભાગ્યા 4 4 4 ઉડાડું કે 4 6 24 ઉડાડું તો બે શક્ય નથી વચ્ચે પ્લસ છે એટલે 4 થી 4 ના ઉડાડાય 4 થી 24 ના ઉડાડાય તો શું કામ કરાય તો કે લસા સામાન્ય લઈ લેવાય લસા શું તો સામાન્ય લઈ લે 4 તો કૌંસમાં વધશે x + 6 4 6 24 ભાગ્યા 4 4 4 હવે જાય એટલે આપણને મોટા ચોરસની પરિમિતિ મળે એવું અહીંયા લખો સોરી મોટા ચોરસની બાજુનું માપ મળે આમ મોટા ચોરસની બાજુની લંબાઈ x + 6 મીટર આપણને મળે તો મોટા ચોરસની બાજુનું માપ મળી ગયું મોટા ચોરસની પરિમિતિ 4x + 24 મળી ગઈ તો મોટા ચોરસની ક્ષેત્રફળ પણ મળી જાય માટે મોટા ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ લંબાઈ છે x + 6 એનો વર્ગ કરી નાખીએ
એક પૂર્ણ વર્ગની રીતે કોલી પણ નાખીએ એટલે ક્ષેત્રફળમાં આપણે તકલીફ ન પડે x² + 12x + 36 m² મારી પાસે x ધારવાથી નાના ચોરસનું ક્ષેત્રફળ x² મને મળી ગયું તો પરિમિતિના તફાવત ઉપરથી બાજુ શોધીને મેં મોટા ચોરસનું ક્ષેત્રફળ મેળવી લીધું કે બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે બંને ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો કેટલો આવ્યો છે 468 મીટર સ્ક્વેર છે 468 નો આપણે ઉપયોગ કરી નાખીએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળી જાય નાના ચોરસનું ક્ષેત્રફળ x² મોટા ચોરસનું ક્ષેત્રફળ x² + 12x + 36 = 468 x² x² ચલ સરખા હોતી ભેગા કરીને કે 2x² / 12x એક સિંગલ પદ છે એમનામ લખીએ + 36 468 આ બાજુ લઈ લઈએ -468 = 0 બાદબાકી કરીને કે 2x² + 12x 36 કાઢવાના છે એટલે મોટાની નિશાની આવશે -8 - 6 ગયા 2 6 માંથી 3 જાય 3 4 - 4 432 = 0 શું બે સામાન્ય લઈ શકાશે તો સમીકરણ આવું થઈ જાય તો બે સામાન્ય લઈ લે બે કોમન લેતા x² + 6x - 16 2 32 એટલે 216 માટે બે ગુણાકારના આ બાજુ ભાગાકાર એટલે આનું પૂરું થઈ ગયું x² + 6x - 216 = 0 દ્વિઘાત સૂત્રમાં લઈ જઈએ છે ખબર છે આપણને કે દ્વિઘાત સૂત્રમાં ઘણું રીત લાંબી થઈ જાય છે અને વર્ગ કરવો પડે છે તો કઈ નહીં આપણે દ્વિઘાત સૂત્રમાં નથી જવું 216 ના ભાગ આપો કે જેનો જવાબ એટલે કે બંને અવયવનો સરવાળો કે બાદબાકી આપણને 6 મળે તો એનો ભાગ આપણને મળશે 18 - 12 8 2 16 2 1 2 ને 3 6 ના 6 8 ને 3 11 216 18 માંથી જો હું બહાર કાઢી નાખું તો મને મળે 6 6 પ્લસ મોટાના કો પ્લસ પ્લસ માઇનસ માઇનસ x ચલ લગાડી આપણી તળની ચાર દેશી ભાષાની એટલે કે x નો વર્ગ પ્લસ bx પ્લસ c પ્રકારની પદાવલીની રીતે આના અવયવ પાડી દે આગળથી x સામાન્ય લઈ લો એટલે x પ્લસ 18 અને માઇનસ 12 કોમન લઈ લો એટલે x પ્લસ 18 બરાબર 0 તો પહેલા કૌંસમાં સામાન્ય નીકળે x પ્લસ 18 બીજા કૌંસમાં x માઇનસ 12 બરાબર 0 બંનેને 0 અલગ આપું તો x પ્લસ 18 બરાબર 0 અથવા x માઇનસ 12 પછી આપણી પાસે અહીંયા જગ્યા છે તે અવયવ છે તો 18 ને જો ઓલી સાઈડ લઈ જાઓ તો x બરાબર માઇનસ 18 અને x બરાબર 12 આપ જાણો છો કે લંબત ચોરસની લંબાઈ ઋણ એટલે આ જવાબ કેન્સલ થાય માઇનસ 18 તો હોય નહીં તો આપણે પહેલી જે પસંદગી હતી ધારો કે નાના ચોરસની એટલે આપણને નાના ચોરસની બાજુની લંબાઈનું માપ મેળવવું 12 પછી આપણે મોટા ચોરસની લંબાઈ પણ શોધવાની છે તો એ મેળવવા માટે મોટા ચોરસની બાજુની લંબાઈ હવે આપણે કે તારીખ તો હતું કે મોટા ચોરસની બાજુની લંબાઈ x + 6 મીટર છે એટલે x + 6 લખીએ અને x ની જગ્યાએ મૂકી દઈએ 12 એટલે 12 + 6 = 18 મીટર આપણે મોટા ચોરસની બાજુની લંબાઈ મળે લાસ્ટમાં આપણે જવાબ લખી નાખીએ કે આમ નાના ચોરસની બાજુની લંબાઈ 12 મીટર અને મોટા ચોરસની બાજુની લંબાઈ 18 મીટર મળે છે
बने जो लंबाई बनी है चौरस छे चौरस कैलोस वगैरह में क्षेत्रफल था है 12 नो वर्ग અને 18 નો વર્ગ બંનેનો જો તમે સરવાળો કરો તો એ બંનેનો સરવાળો 468 મીટર મળી જાય છે તો આ રીતે આ બંને દાખલા આમ તો અઘરાના કહી શકાય પણ પ્રેક્ટિસ જરૂર માંગશે એટલે પ્રેક્ટિસ બરાબર કરજો હવે આપણે આના પછીના લેક્ચરમાં ત્રણ દાખલા એવા જોઈશું કે જે બોર્ડમાં પૂછાયેલા છે ત્યારબાદ આપણે દ્વિઘાત સમીકરણને વિરામ આપશું અને એક નવું પ્રકરણ શરૂ કરશું પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર તો જોઈએ છેલ્લા ત્રણ દાખલા આના પછીના